આગામી 24 કલાકમાં રાજ્યમાં ગાજવીજ અને વરસાદની આગાહી છે, જેમાં ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. બસ આજે વરસાદ બાદ આવતીકાલથી રાજ્યમાં હીટવેવ આવી જશે. રાજ્યમાં કેટલાક ભાવોમાં આવતીકાલથી સિવિયર હીટવેવની આગાહી કરવામાં આવી છે. 17 મે સુરત અને વલસાડની હીટવેવની આગાહી છે અને 18 તારીખે પોરબંદર, ભાવનગર, કચ્છ, સુરતમાં હીટવેવની હવામાન વિભાગની આગાહી છે. વરસાદ છતાં બુધવારે રાજ્યમાં 9 શહેરોમાં તાપમાન 41 ડિગ્રી પાર નોંધાયું હતું, તો ગઈકાલે સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરના 43.7 ડિગ્રી નોંધાયું હતું. હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે, તો ઉત્તર ગુજરાતમાં ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઈ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરી છે. જોકે 7 જૂનથી સાગરમાં પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધી વંટોળ સાથેના વરસાદની પણ શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વટ શ્રાવણ પંચકમાં વરસાદ સારો થાય તે થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે.